યા એટલે હું જે ગુણધર્મોના બદલાય છે એના દાખલા આપતા હતા કે પ્રકાશ એ ગુણધર્મ એટલે શું, તો કે જે દૂરબીન આપણે અત્યારે જે હજારો લાખો માઇલના તારાનો પણ અભ્યાસ કરવાવાળા જે દૂરબીન થાય છે એમાં જે એના પ્રકાશી ગુણધર્મ છે એ નેનો ટેકનોલોજીમાંથી કદાચ ઉપયોગ કરવામાં આવ્યો હશે. એટલે આ બધા દાખલા આપ્યા છે. અને ત્યાર પછી જે પછીનું વાક્ય છે એમાં શું છે કે આ સુધારેલા ગુણધર્મો આવનાર ટેકનોલોજી અને વિકાસ માટે હંમેશા આવકાર્ય છે, એવું જે એણે ગુજરાતી કર્યું છે એ મને બરાબર નથી લાગતું. કારણ કે જો ઇંગ્લિશમાં એનું જો વાંચ્યું છું કે ધીસ ફીચર્સ આર ઓલવેઝ ઇનવિટેબલ ફોર ફ્યુચર ટેકનોલોજી એન્ડ એન્જિનિયરિંગ ડેવલપમેન્ટ. હવે એમાં આજે ઇનવિટેબલ શબ્દ વાપરો છે ને એ ખોટો છે, કે એવો કોઈ અંગ્રેજી શબ્દ નથી, પણ એના બદલે શું શબ્દ હોવો જોઈએ, ઇનએવિટેબલ એ શબ્દ છે, એટલે કે એ બનવાનું જ છે. ઇનવિટેબલ એટલે ભવિષ્યમાં ફ્યુચર ટેકનોલોજી અને એન્જિનિયરિંગ ડેવલપમેન્ટ એટલે ભવિષ્યની જે આ ટેકનોલોજી અને એન્જિનિયરિંગ જે વિકાસ થવાનો જ છે એમાં આ બધા આ બધી જ વસ્તુઓનો અનિવાર્ય છે એમ. એટલે આ થોડું ગુજરાતીમાં શબ્દો જો ખોટાયેલા હોય તો કેવી રીતે ફેરફાર થાય છે અહીંયા આપણને સમજાય છે. પછી આજે નેનો ટેકનોલોજી ઉપર જે સૌથી વધારે કામ કર્યું છે એવો જે આ વૈજ્ઞાનિક છે ભૌતિકશાસ્ત્રી રિચર્ડ ફેઇનમેન, એની થોડી વાત કરે છે કે એનો એક એણે અહીંયા દાખલો આપ્યો છે કે એણે કહ્યું કે ધેર ઇઝ અ પ્લેન્ટી ઓફ રૂમ એટ ધ બોટમ, એટલે અર્થાત તળિયે હજુ ઘણી જગ્યા છે. હવે આમ તમે વિચારો તો આમાં કંઈ અર્થ સમજાય નહીં કે તળિયે હજુ ઘણી જગ્યા છે એટલે શું, કંઈ સમજ ના પડે. પણ આને અંગ્રેજીની કહેવતમાંથી ગુજરાતીમાં લીધું છે એટલે અંગ્રેજીમાં જે એક કહેવત છે એના ઉપરથી આવી, કે અંગ્રેજીમાં છે કે દેર ઇઝ અ રૂમ ફોર ઇમ્પ્રુવમેન્ટ, એટલે કે તમને સુધરવાનો અવકાશ છે, ત્યારે રૂમ ફોર એવો શબ્દ વપરાય છે. એટલે આણે આ જે લખ્યું છે ત્યારે છે પ્લેન્ટી ઓફ રૂમ એટ ધ બોટમ. હવે બોટમ એટલે શું, તો કે આ બધા મોટી વસ્તુ હોય અને આ નાનું વસ્તુ છે એટલે આ તળિયે છે એમ, બોટમમાં છે એમ માનવાનું. નેનો આ નેનો ટેકનોલોજીના જે બધા કણ હોય એ તળિયે છે, એટલે એમાં પણ પ્લેન્ટી ઓફ રૂમ એટલે એમાં સુધરવાની એમાં વિકાસની ઘણી શક્યતા છે એમ કહેવા માગે છે. એટલે અંગ્રેજી કહેવત ઉપરથી અહીંયા કર્યું છે. અહીંયા આપણે તળિયે હજુ ઘણી જગ્યા છે એમાં કશું ગમ પડે નહીં, એટલે એટલા માટે ખાસ અમારે આ અંગ્રેજી સાથે સાથે લેતું પડે. અને પછી આ બરાબર છે કે તેણે ભારપૂર્વક કહ્યું કે કોઈ પદાર્થ કે સાધનની કાર્યક્ષમતા વધારવી હોય તો તેની સૂક્ષ્મ કૃતિનો વિચાર કરવો પડે. એટલે સૂક્ષ્મ કૃતિ એટલે આપણે બામણ સ્વરૂપ, એટલે તમે અંગ્રેજીમાં જે શબ્દ વાપરો છે કે મિનિચરાઇઝેશન, મિનિચરાઇઝેશન એટલે એને બામણું બનાવી દેવું, બામણું સ્વરૂપ, બામણ સ્વરૂપ એમ આપણે શુદ્ધ ગુજરાતીમાં કરવું હોય તો કહી શકાય. એટલે આ મિનિચરાઇઝેશન જે કરીએ છીએ આપણે જે આમાં આનું બામણ સ્વરૂપ બનાવવાનું જે એના પર ભાર મૂકવામાં આવ્યો છે, ઇન ઓર્ડર ટુ ઇમ્પ્રુવ ધ ફંક્શનલ એફિશિયન્સી ઓફ મટીરિયલ ઓર ડિવાઇસ, એટલે એની આ વસ્તુની મટીરિયલ એટલે વસ્તુ અને ડિવાઇસ એટલે યંત્ર, કોઈ પણ આ પદાર્થ કે યંત્રની ફંક્શનલ એફિશિયન્સી એટલે એની કાર્ય કરવાની કાર્યક્ષમતા જો વધારવી હોય, ઇન ઓર્ડર ટુ ઇમ્પ્રુવ એટલે વધારવી હોય તો આ બધા ઉપર એમ કે આ નાનું સ્વરૂપ આપવામાં એના ઉપર ભાર મૂકવાનો છે. એટલે એટલે હાવર ઇટ વોઝ મચ લેટર ઇન આઈટી એરિક ટ્રેક્સ્ટર ફર્સ્ટ કોઈન ધ વર્ડ નેનો ટેકનોલોજી. એટલે આ નેનો ટેકનોલોજી શબ્દ જ્યારે આ પ્રોફેસર ફેઇનમેને 1959માં જે વાત કરી ત્યારે બધી એની વિચાર થતો હતો પણ આવો શબ્દ નહોતો આવ્યો. એટલે આ શબ્દ
નેનો ટેકનોલોજી છેક 1980માં પહેલી વખત વપરાયો. એટલે આ રીતે આપણે આની નેનો ટેકનોલોજીના પરિચયની પ્રસ્તાવના આપણે કરી. એટલે ટેકનોલોજી એટલે શું, નેનો એટલે શું, નેનોમીટર એટલે શું, કેટલું નાનું હોય તો નેનો કહેવાય, એ બધું જ આપણે જોઈ ગયા. હવે આપણે પાછા પ્રશ્નોમાં જોઈ લઈએ કે આપણે જે કંઈ પ્રશ્નો આમાં લેવાના હતા એ બધા સમજી લેતા છે. તો કે નેનો એટલે શું, તો એક તો નાનું, નેનોમીટર એટલે શું, તો કે એક અબજમો ભાગ મીટરનો. ટેકનોલોજી એટલે શું, તો કે યંત્ર કે પદાર્થ બનાવવાની માં જે આપણે વૈજ્ઞાનિક સિદ્ધાંતનો ઉપયોગ કરીએ એને ટેકનોલોજી કહેવાય. પછી પદાર્થનું કેટલું નાનું હોય ત્યારે તેના ગુણધર્મો બદલાય, એટલે કે 100 નેનોમીટરથી નાની કદ હોય ત્યારે એના ગુણધર્મો બદલાય. પછી પદાર્થના ક્યાં ગુણધર્મો બદલાય છે, તો આપણે જોયું કે એનો યાંત્રિક શક્તિ એની વધે, પછી એની ઉષ્મા વહન કરવાની શક્તિ, પછી એની વિદ્યુત વાહક કરવાની શક્તિ, અને એના જે આપણે દૂરબીનનું જે બધા જે પરામર્શનું જે હોય એ બધા ગુણધર્મો બદલાય. પછી બદલાયેલા ગુણધર્મો શા માટે જરૂરી છે, તો કે આ નાની વસ્તુનો જે બધા ગુણધર્મોને કારણે એની કાર્યક્ષમતા વધી જાય છે. પછી નેનો ટેકનોલોજી શબ્દનો પ્રયોગ કયો કર્યો, આપણે જે જોયું કે પેલો વૈજ્ઞાનિક ડેક્સ્ટર નામના વૈજ્ઞાનિકે 1980માં કર્યો. પછી પ્રોફેસર ફેનમેને નેનો ટેકનોલોજી વિશે શું કહ્યું, તો કે ધેર ઇઝ અ પ્લેન્ટી રૂમ એટ બોટમ, એટલે કે આ જે નાની વસ્તુ છે એમાં પણ ઘણા બધા સુધારા વધારા કરવાની જરૂર છે. એટલે આ રીતે આપણે આ 5-7 વસ્તુ આમાં શીખવાની છે.